વાસુદેવાય, ભગવાન વાસુદેવને નમસ્કાર. જીવને ત્રણ વસ્તુ મેળવવી મુશ્કેલ છે, દુર્લભ છે. મનુષ્યનો જન્મ, મોક્ષની ઈચ્છા અને મહાપુરુષનો સંશય. ભગવાનની મારા ઉપર વિશેષ કૃપા છે. ભગવાને મને મનુષ્યનો જન્મ આપ્યો છે. હું મનુષ્ય છું એ નારાયણની વિશેષ કૃપા છે. હું એની નોંધ લઉં, હું મનુષ્ય છું. મનુષ્ય કાયા નથી મોજ માટે, ઘડી નથી એ પશુ પક્ષી ઘાટે. મનુષ્ય શરીર મોજ માટે, વિષય ભોગ માટે નથી. આ શરીરને પશુઓ અને પક્ષીઓના ઘાટે ઘડવામાં નથી આવી. આ શરીર એક વિશેષ બક્ષિસ છે, અનુગ્રહ છે, ભેટ છે. હું એની નોંધ લઉં, હું મનુષ્ય શરીર ધરાવું છું. હું મનુષ્ય છું એવું મને લાગે છે, હું કહું છું. પણ હું આ રીતે વિચારું, મને
મનુષ્યનું શરીર મળ્યું છે. ધન સંપત્તિ ગાડી બંગલા ઘણું બધું મળ્યું છે. એ ઈશ્વરની કૃપા છે, કારણ કે એના વગરનો પણ હું હોઈ શકું. માણસ પાસે આ બધું ન પણ હોય, અને મારી પાસે છે, મારા પર વિશેષ કૃપા છે. હું એવી નોંધ લઉં કે આ બધાની જેમ જ મનુષ્ય શરીર પણ મને આપવામાં આવેલી વિશેષ ભેટ છે. હું મનુષ્ય છું એવું નથી, હું ધન સંપત્તિ નથી, હું ગાડી બંગલા નથી. મને એ આપવામાં આવ્યા છે. હું મનુષ્ય નથી, મનુષ્યનું શરીર મને આપવામાં આવ્યું છે. કોઈક હેતુની પૂર્તિ માટે, જેમ વાહન એકથી બીજા સ્થાને ગતિ કરવા માટે છે, તેમ આ શરીર કોઈક હેતુની સિદ્ધિ માટે છે. એ સાધન છે, એ મારું વાહન છે. મારે એનો ઉપયોગ કરવાનો છે, સંભાળ પણ રાખવાની છે ઉપયોગ કરવા માટે. જેમ ગાડીની સંભાળ રાખું, તેમ હું શરીરની સંભાળ પણ રાખું. હું શરીરનો ઉપયોગ કરું, બડે ભાગ માનુષ્ય તન પાવા સાધન ધામ મોક્ષ કર દ્વારા બહુ મહાન ભાગ્યથી મનુષ્યનું શરીર મેં મેળવ્યું છે. એ સાધનનું ધામ છે આ શરીરમાં શરીરથી છૂટવા માટેની સાધના કરી શકાય છે. મોક્ષ કર દ્વારા એ મોક્ષનું દ્વાર છે. દ્વાર માત્ર શણગારવા માટે કે શોભા ઉભા માટે નથી હોતી. દ્વાર એક સ્થાનથી બીજા સ્થાનમાં પ્રવેશ માટે હોય છે. દ્વાર બે સ્થાનને જોડી આપે છે,
શરીર દ્વાર છે, મોક્ષ માટેનો દ્વાર. અલંકૃત કરું, એમાં જ રમણ કર્યા કરું, એ માટે એ નથી. એ હું કરી શકું, પણ એનો એ સાચો ઉપયોગ નથી. ગાડી વાહન છે, એકથી બીજા સ્થાને જવા માટે, મને લઈ જવા માટે. બહુ મોંઘી ગાડી મારા બંગલાની બહાર પડી હોય તો મારો વટ પડે ખરો, પણ ગાડી મેં એ માટે ખરીદી નથી. બહુ પૈસા આપ્યા છે, મારી કે બંગલાની શોભા વધારવા માટે નહીં, એકથી બીજા સ્થાને ગતિ કરવા માટે. આ શરીર ભગવાનને આપેલી ભેટ છે, એ પણ મેં ખરીદી છે પુણ્ય આપીને. મારા પુણ્યોથી પ્રસન્ન થઈને ભગવાને કૃપા કરી આ માનવ શરીર રૂપી ભેટ મને આપી. હું નોંધ લઉં, હું યાદ રાખું, મારા જીવનના રોજિંદા વ્યવહારોને આ જ રીતે હું ઘડું. શરીર વાહન છે, હું શરીર નથી, શરીર દ્વાર છે, શરીર માધ્યમ છે. શરીર વગરનો હું છું, મારામાં શરીર આવે છે અને જાય છે. આ પહેલા કેટલાય શરીર આવ્યા અને ગયા, આ એક બીજું. પણ બીજા શરીરો કરતા આ વિશેષ છે, આ માનવ શરીર છે, એ મોક્ષનું દ્વાર છે. હું ભગવાનનો લાડકો છું, નારાયણે વિશેષ કૃપા કરીને મને આ માનવ શરીર આપ્યું છે. હું ધન્ય છું. આ શરીર મોક્ષની પ્રાપ્તિનું દ્વાર છે.
બસ દ્વારની બહાર પગ મૂકીએ. એટલી જ વાર છે. દ્વારમાં રમણ કરવાની જરૂર નથી. દ્વાર બહાર નીકળવા માટે છે. આ શરીરથી હું બહાર નીકળી જાઉં. શરીર નથી. શરીર મારું સાધન છે. શરીરની મર્યાદાઓ મારી નથી. માનવ શરીરમાં મોક્ષની ઈચ્છા જન્મી શકે છે. મોક્ષત્વમ મને મનુષ્યનું શરીર મળ્યું. મને મોક્ષ નામનો શબ્દ કાને પડ્યો. માનવ શરીરની આ ધન્યતા છે. હું મોક્ષ શબ્દથી પરિચિત છું. એની મહાનતા મને સ્પર્શી શકે છે. એની ઊંચાઈ આંબવાનું હું વિચારી શકું છું. માનવ શરીર જેવું ઉત્કૃષ્ટ સાધન મારી પાસે છે. મારી પાસે વિમાન હોય તો હું આકાશમાં ગતિ કરી શકું છું. હું ધન્ય છું. સાધનનો ઉપયોગ હું કરી શકું છું. મારી પાસે સાધન છે. કેવું સરસ. મારી પાસે માનવ શરીર જેવું અત્યંત ઉત્તમ સાધન છે. એમં પ્રાપ્ય ભજસ્વમાં. આ મને મળી ગયું છે. એ મેળવીને હું નારાયણનું ભજન કરું. સાધન ધામ મોક્ષ કર દ્વારા સાધનનું ધામ છે. મોક્ષનું દ્વાર છે. હે શરીર, તું મારા ઉપર કૃપા કર. તું હું ન બની જાઉં
સાધન બને. હે શરીર, તું તારી બધી જ પ્રવૃત્તિઓને નારાયણ પ્રત્યે અભિમુખ કર. મારે મુક્ત થવું છે. મુક્ત થવાની ઈચ્છા મારામાં જન્મે આ નારાયણનો અનુગ્રહ છે. મનુષ્યત્વ, મોક્ષત્વ દુર્લભ છે, મને મળી ગયું છે. ભગવાનની આ દુર્લભ ભેટનો હું આદર કરું. જે હેતુ માટે એ છે, એ હેતુ માટે એનો વિનિયોગ કરો. એ આદર્શ એને મૂકી રાખો, એ આદર નથી. એનો શ્રેષ્ઠ ઉપયોગ કરો, એ આદર્શ. મનુષ્યત્વ, મોક્ષત્વ મહાપુરુષ સંશય. માનવ શરીર મને મળ્યું છે, મોક્ષની ઈચ્છા જન્મી છે, અને એ ઈચ્છાની પૂર્તિ માટે મહાપુરુષો સત્સંગ પણ મળ્યો છે. આનાથી મોટી કઈ કૃપા હોઈ શકે? માનવ શરીરનો ઉપયોગ કરવા માટે આ ઉત્તમ કૃપા હશે. મનુષ્યત્વ, મોક્ષત્વ મહાપુરુષ સંશય. મહાપુરુષ મળ્યા પછી એમનો સંશય સ્વીકારવો, આશ્રય સ્વીકારવો, એ મારે કરવાનું છે. ઈશ્વરે મનુષ્યનું શરીર આપ્યું, નારાયણે મોક્ષની ઈચ્છા આપી. એણે મહાપુરુષ પણ આપ્યા, પણ આ બધાની નોંધ લેવી આ વિશેષ બક્ષિશ છે એવું સમજવું હું મને ધન્ય માનું. હું જાણું કે મને ખૂબ મોટી ભેટ મળી છે. ભેટ જેમ મોટી એમ
પેટ ફેંકારનારની જવાબદારી વધારે. મારી જવાબદારી છે નારાયણે મારા પર વિશ્વાસ કર્યો છે કે હું એની ભેટનો અનાદર નહીં કરું, તિરસ્કાર નહીં કરું, દુરુપયોગ નહીં કરું, હું શ્રેષ્ઠ ઉપયોગ કરીશ. નારાયણની કૃપાનો હું લાભ લઈશ, નારાયણને હું નિરાશ નહીં કરું. નારાયણે મારા પર આશા માંડી છે એની ભેટનો હું આદર કરીશ, હું નારાયણને ખુશ કરીશ, એની ભેટનો સર્વોત્તમ ઉપયોગ કરીને. નારાયણ તો પારકો તો નથી જ, એટલે હું આભાર ના માનું. પણ હું તને પ્રેમ કરું છું, હું તારો આદર કરું છું, વિશ્વાસ કરું છું, અને તને ખુશ કરવા માટે હું તારી ભેટ માથે ચડાવું છું. હું મનુષ્ય જીવનને સફળ કરીશ, મોક્ષે ઈચ્છાને હું પૂરી કરીશ. મહાપુરુષના સંશ્રયને હું સફળ કરીશ, ગૌરવાન્વિત કરીશ. નારાયણ તું મારો છે, નારાયણ તારી કેટલી કૃપા છે, નારાયણ નારાયણ તારી ભેટનો હું આદર કરી શકું, ઉપયોગ કરી શકું, એ માટેની સંકલ્પ શક્તિમાં હું પાછો ન પડું એ પણ તો જો. નારાયણ તે ઘણું કર્યું છે, પણ પૂરું કર. નારાયણ નારાયણ તો સાંભળે છે,
नारायण આ શરીરમાંથી મારી અહમ બુદ્ધિ મમ બુદ્ધિ દૂર કર નારાયણ. હું નહીં તું તો એક જ છે. શરીર મનુષ્ય વસ્તુ છે, આ તો આપણી રમત ચાલે છે ને. આ શરીરની પાછળ જ નારાયણ સંતાનો છે. હું શરીરને અવરોધ નહીં બનવા દઉં. નારાયણ, શરીર તો તારા દર્શનની બારી છે. મનુષ્યત્વમ મોક્ષત્વમ મહાપુરુષ સંશયઃ. જય રામ, જય જય રામ. ઓ જય રામ, જય જય રામ. શ્રીરામ જય રામ, જય જય રામ. શ્રીરામ જય રામ, જય જય રામ. જય જય રામ.
പൂർണവദ പൂർണമിദം പൂർണാത് പൂർണമുദച്യതേ പൂർണസ്യ പൂർണമാദായ പൂർണമേവാവശിഷ്യതേ. ഓം ശാന്തിഃ ശാന്തിഃ ശാന്തിഃ.